સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં પણ કોરોનાએ પગ પેશો કર્યો છે। વિશ્વભરમાં હાલ કોરોનાની કહેર વર્તા રહી છે ત્યારે દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે। જો કે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ તમામ જિલ્લામાંથી કુલ આંકડો 430 પર પહોંચ્યો છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં શુક્રવારે એક સાથે 11 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 7 પુરુષ, 2 મહિલા અને 1 યુવતી અને 2 માસની બાળકીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો। પ્રાંતિજમાં એક ઈદરના બડોલી અને વેરા એક ખેત બ્રહ્માના નાકા અને લક્ષ્મીપુરામાં એક એક કેસ, તલોડમાં 2, વડાલીના થુસાવાસ અને બાબસરમાં એક એક કેસ, હિંમતનગરના અધપોદરા અને જોડમેરુમાં એક એક કેસ નોંધાયા હતા। છેલ્લા એક સપ્તાહ દરમિયાન નોંધાયેલા પોઝિટિવ કેસમાં મુંબઈ અને અમદાવાદથી આવતા લોકો સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 70 પર પહોંચી ગયો છે। વડાલી તાલુકો કોરોના મુક્ત હતો ત્યારે ગઈકાલે કોરોના વડાલી તાલુકામાં પણ પગ પેસારો કર્યો હતો। વડાલીમાં થુરાવાસના કાંતિભાઈ વેણાભાઈ દરજી અને બાપસરના ઈશ્વરભાઈ ખેમાભાઈ દરજી આ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, એટલે કે વડાલી તાલુકામાં કુલ 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।